ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, અહીંયા આજે આપણે કોઈ રેસિપી શેર નથી કરવાના, પરંતુ દરેક વ્યક્તિને ઉપયોગમાં આવે એવી એક સરસ મજાની માહિતી શેરિંગ કરીશું. મિત્રો, ખરેખર મિત્રો, જો તમે થોડી પણ આસ્થામાં માનતા હોય, ધર્મમાં માનતા હોય, તો તમારા ઘરમાં જ્યારે રોટલી કે ભાખરીનો લોટ બાંધવામાં આવે છે, તો એ લોટ બાંધતી વખતે એની અંદર જો આ વસ્તુ ઉમેરી દેશે તો ચોક્કસ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થશે. મિત્રો, દરેક સ્ત્રીઓએ આ નાનકડો એવો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. આ ઉપાયથી તમને ખરેખર તમારા ઘરની અંદર કજિયા કંકાસમાં શાંતિ લાગે, તમારા ઘરની અંદર માતા લક્ષ્મીની કૃપાથી થોડી પણ આવકમાં વધારો થાય, તમારા ઘરમાં બાળકોનો જે અભ્યાસ કરવાનું થોડું સચેત બને, બાળકોની યાદ શક્તિમાં વધારો થાય, તમારા ઘરનું વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર બનેલું રહે, તો મિત્રો આ દરેક સ્ત્રીઓ રોજ હું તો કહું છું આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો જશે. લાલ કિતાબની અંદર આ ઘરના કજિયા કંકાસ દૂર કરવા માટે, સૌ કોઈના મનને સ્થિર કરવા માટે અને માતા લક્ષ્મીની કૃપા મળી રહે એના માટેનો આ એક નાનકડો એવો ઉપાય છે, કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો ઉપાય છે. મિત્રો, તો તમે પણ તમારા ઘરમાં ચાલતા કજિયા કંકાસથી કંટાળી ગયા છો, તમને પણ ચઢાવ ઉતાર જીવનમાં આવે છે એનાથી કંટાળી ગયા છો, તમને માતા લક્ષ્મીની કૃપા જોઈએ, સાથે સાથે સૌ કોઈના મન છે એ સ્થિર અને આનંદવાળો જોઈતા હોય, તો મિત્રો આ નાનકડો એવો ઉપાય ચોક્કસ અજમાવો. આમ જોઈએ તો આ ઉપાય છે એકદમ નાનો એવો છે, પરંતુ મિત્રો એના અસર છે 1 કરોડ રૂપિયાની દવા સમાન છે. મનની શાંતિનો કારક છે ચંદ્ર, અને માતા લક્ષ્મીની કૃપા થાયનું કારક છે માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ. તો ખરેખર મિત્રો, ઘરની અંદર પતિ પત્ની વચ્ચે કલેશ દૂર કરવા માટે છે શુક્ર ગ્રહનો કારક, સાથે મનની શાંતિ માટેનો ચંદ્ર ગ્રહ કારક છે, અને તમારે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા માટે મેળવવા માટે તમારે માતા લક્ષ્મીને જો પ્રસન્ન કરવા હોય તો એક સાથે આ ત્રણે વસ્તુ તમે કરી શકો છો. સૌથી પહેલા તો જ્યારે તમે લોટ બાંધો છો રોટલીનો, તો એ સફેદ લોટ હોય છે, અને સફેદ લોટ આપણા શાસ્ત્રની અંદર જ્યારે પણ આપણા કોઈ ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે પિંડદાન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે મૃત આત્માના ભોજન માટે આપણે પિંડ પાણીમાં પ્રવાહિત કરીએ છીએ, જેના કારણે મૃત આત્માનું જે શરીર હોય છે એમને એમનો ખોરાક મળી રહે. અને મિત્રો, જે આ પિંડ હશે ત્યાં આત્મા આકર્ષિત થશે અને એ પિંડની અંદર આત્મા પ્રવેશતો હોય છે. તો મિત્રો, જ્યારે તમે ઘઉં અને રોટીનો લોટ બાંધો છો એ સફેદ કલરનો હોય, તો હંમેશા એને તમારે ગોળ વાળવો જોઈએ, એના પર 2 થી 3 આંગળીના નિશાન ચોક્કસ કરો, કારણ કે જો આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સફેદ વસ્તુ જે ગોળાકાર હોય છે એની ઉપર માત્ર ને માત્ર એક આંગળીનું નિશાન કરેલું હશે, તો પિતૃ સમજે છે કે આ અમારા ભોજન માટેનો પિંડ નથી, આ મનુષ્ય માટેનો પિંડ છે, મનુષ્યના ભોજન માટેનો છે, માનવ ભોજન છે, આ આત્મા ભોજન નથી. ત્યારે એ પિંડનો સ્પર્શ પણ આત્મા કોઈ પણ કરશે નહીં. તો સૌથી પહેલા એક રોજની ટેવ પાડો કે લોટ બાંધ્યા પછી તમારે ચોક્કસ એની અંદર આંગળીનું નિશાન કરવું જોઈએ. બીજી વસ્તુ છે કે જ્યારે પણ તમે લોટ બાંધો છો ત્યારે લોટ સફેદ વસ્તુ છે, એટલે કે શુક્રનો કારક છે, સફેદ વસ્તુ શુક્રનો કારક છે, ચંદ્રનો કારક છે અને માતા લક્ષ્મીનું પ્રતીક છે. આ ત્રણે વસ્તુ છે એ પ્રભાવિત થાય છે. હવે એની અંદર તમે ચપટી માત્રને માત્ર ખાંડ, 1 ચમચી ઘી અને સાથે સાથે એમાં ચપટી નમક અને 1 ચમચી દૂધ, આ 4 વસ્તુ અને 5મું પાણી. મિત્રો, આ 5 વસ્તુ મિક્સ કરો અને લોટ બાંધો, પાણી થોડું લોટ બાંધવા પૂરતું વધારે લો, બાકી બધું ચપટી ચપટી એડ કરો. લોટ ઘઉંનો સફેદ હોય છે તો એ તમારે જેટલો લેવાનો ઘરના સભ્યો પ્રમાણે, એ પ્રમાણે એમાં 1 ચપટી નમક ઉમેરો. ચપટી નમક ઉમેરવાથી તમારા મન શાંત રહે છે, ચંદ્રનું પ્રતીક છે, સાથે તમને રાહુ અને કેતુની જે આડઅસર થતી હોય છે માનવ મન પર એ બિલકુલ થતી નથી, તમારું મન સ્થિર રહે છે. ખાંડ ઉમેરવાથી સૌ કોઈના મનમાં મીઠાશ રહે છે. દૂધ માતા લક્ષ્મીનું પ્રતીક છે, ચંદ્રનું પ્રતીક છે, એટલે મન પણ શાંત થાય છે, શુક્ર ગ્રહની પીડા શાંત થાય છે, માતા લક્ષ્મીની કૃપા મળે છે. અને સાથે સાથે પાણી, જળ એ પણ માતા લક્ષ્મીનું ખૂબ પ્રિય છે, કારણ કે માતા લક્ષ્મીનો જન્મ સાગરમાં થયો છે, દરિયામાં થયો છે, પાણીની અંદર વચોવચ થયો છે એટલા માટે. અને પછી તમે લોટ બાંધો ને લોટ બાંધો ત્યારે હંમેશા પ્રસન્ન મુખે લોટ બાંધો, માતા અન્નપૂર્ણાનું નામ લો, સાથે સાથે માતા લક્ષ્મીનું ચોક્કસ સ્મરણ કરો. મિત્રો, આટલી જ વસ્તુ કરવાની છે, બીજી કોઈ જ વસ્તુ કરવાની નથી. અને ત્યારબાદ તમે જે લોટ બાંધીને ગોળ દડો વાળીને મૂકો છો, બિલકુલ ન વાળો, એની પર તમે થોડાક આંગળીની મદદથી થોડા નિશાન ચોક્કસ કરો કે જેની મદદથી કોઈ પણ આત્મા
આપણું જે વાયુ હોય છે, વાયુની અંદર અસંખ્ય આત્માઓ ફરતા હોય છે, તો કોઈ પણ પિંડ જોઈને આકર્ષિત થશે તો એ પિંડ નથી એવું સમજી એના તરફ આકર્ષિત ન થાય. એના માટે એના પર ચોક્કસ નિશાન કરો. જો એ પિંડ છે એની અંદર કોઈ આત્માનો પ્રવેશ હશે તો તમને ક્યારેક માથું દુખશે, ગેસ થશે, આફરો થશે, નાની મોટી તમારી શારીરિક સમસ્યા અથવા તો ક્યારેક તમારું મન કાબુ બહાર એટલે ગુસ્સાવાળું પણ થઈ જશે. જ્યારે તમે એવું થાય છે ત્યારે 2 સેકન્ડ માટે થશે, પછી તમને એવું લાગશે કે ચાલો ઘડીક ભરમાં તો સાજી થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી એ અનપચશે નહીં ત્યાં સુધી તમને કોઈ ને કોઈ શારીરિક પીડા થતી રહેશે. મિત્રો, તો ખરેખર મિત્રો શારીરિક માનસિક પીડામાંથી દૂર રહેવું હોય તો તમે લોટ બાંધ્યા પર ચોક્કસ નિશાન કરો. માતા લક્ષ્મી, ચંદ્ર અને શુક્રનો પ્રભાવ તમારે તમારા જીવનમાં જોઈતો હોય, સ્થિર જીવન જોઈએ છે, સ્થિર લક્ષ્મી જોઈએ છે, સાથે મનની શાંતિ સ્થિર જોઈએ છે, તો આ પ્રયોગ ચોક્કસ કરો. દરેક સ્ત્રીઓ કરો, જેના કારણે દરેક ઘરમાં શાંતિ રહે, સમૃદ્ધિ રહે, માતા લક્ષ્મીની કૃપા રહે અને દરેક ઘર થોડું આગળ આવે. તો મિત્રો ખરેખર આ માહિતી સરસ મજાની છે. તમે પણ ઈચ્છો છો કે આ માહિતી દરેક સ્ત્રીઓ સુધી પહોંચે તો ચોક્કસ શેરિંગ કરશો. મિત્રો આ માહિતી આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી છે, લાલ કિતાબમાં જણાવવામાં આવેલી છે. કદાચ તમે ફરક કરો એનું નુકસાન નથી, પરંતુ ફાયદા ઘણા બધા છે. તો આ માહિતી છે એ માત્ર આપણા માટે છે. પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.